तेई धोरण बे गणित गम्मत प्रकरण त्रण तमे केटलुं ऊंचकी सको। हवे अहींया जो चित्र आपेला छे सूचना ऊपर वाँचीए पहेला नीचेनी वस्तुओ माटे आपेला चोरसमां भारे माटे खरा तथा हल्का हल्की माटे खोटू करो। उदाहरण आपेल छे, पहेला आपणे उदाहरण जोईशुं। અહીંયા જુઓ ન્યૂઝપેપર અને પુસ્તક બે વસ્તુ આપેલી છે, એમાં ભારે વસ્તુ કઈ છે? પુસ્તક। ત્યાં શું કરેલી છે? ખરાની નિશાની। અને ન્યૂઝપેપર હલકી વસ્તુ છે, ત્યાં શું કરેલી છે? ખોટાની નિશાની। જેવી રીતે આગળ જોઈશું તો બોલ અને લખોટી, તેમાં ભારે વસ્તુ કઈ છે? બોલ। તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું અને લખોટી હલકી છે, ત્યાં આપણે શું કરીશું? ખોટાની નિશાની। હવે નીચેનું ચિત્ર જોઈએ, કોટ અને શર્ટ, એમાં ભારે વસ્તુ કઈ છે? કોટ। ત્યાં ખરાની નિશાની કરીશું, શર્ટ એ હલકી વસ્તુ છે, ત્યાં ખોટાની નિશાની કરીશું। હવે આગળ તકિયો અને ટુવાલ, તેમાં ભારે વસ્તુ કઈ છે? ટુવાલ। ત્યાં આપણે ખરાની નિશાની કરીશું, ટુવાલ છે એ હલકો છે, ત્યાં ખોટાની નિશાની કરીશું। એવી રીતે આગળ લેપટોપ અને મોબાઈલ, તો લેપટોપ એ ભારે વસ્તુ છે, ત્યાં ખરાની નિશાની કરીશું। મોબાઈલ એ હલકી વસ્તુ છે, ત્યાં ખોટાની નિશાની કરીશું। એવી રીતે આગળ તલવાર અને સોય, બે ચિત્રો આપેલા છે। તલવાર એ ભારે વસ્તુ છે એટલે ખરાની નિશાની કરીશું, સોય હલકી વસ્તુ છે, ત્યાં ખોટાની નિશાની કરીશું। એવી રીતે આગળ દફતર અને કંપાસ, તો દફતર એ ભારે વસ્તુ છે, ત્યાં ખરાની નિશાની કરીશું, કંપાસ એ હલકી વસ્તુ છે, ત્યાં ખોટાની નિશાની કરીશું। એવી રીતે આગળ નારંગી અને તરબૂચ, તેમાં ભારે વસ્તુ કઈ છે? તરબૂચ એ ભારે વસ્તુ છે, ત્યાં ખરાની નિશાની કરીશું, અને નારંગી એ નાની વસ્તુ છે એટલે હલકી, એટલે ખોટાની નિશાની કરીશું। હવે આગળ બટન અને ટાયર, આ બંનેમાં ભારે વસ્તુ કઈ? ટાયર, ત્યાં ખરાની નિશાની કરીશું, અને હલકી વસ્તુ છે બટન, ત્યાં ખોટાની નિશાની કરીશું। અહીંયા ગ્લાસ અને વોટર બેગ, તો બંનેમાં ભારે કઈ વસ્તુ છે? વોટર બેગ, ત્યાં ખરાની નિશાની કરીશું, અને હલકી વસ્તુ પ્યાલો છે, ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું। આગળ નીચેની વસ્તુ માટે આપેલ ચોરસમાં સૌથી ભારે માટે ખરું તથા સૌથી હલકી માટે ખોટું કરો। અહીંયા ઉદાહરણ આપેલું છે, આગળ આપણે ભણી ગયા તેમાં બે વસ્તુમાંથી સૌથી ભારે અને સૌથી હલકી વસ્તુ જોઈ। હવે આપણે અહીંયા ત્રણ વસ્તુ આપેલી છે, ત્રણ વસ્તુમાં સૌથી ભારે વસ્તુ કઈ અને સૌથી હલકી વસ્તુ કઈ તે આપણે શોધવાની છે। અહીંયા ઉદાહરણમાં જુઓ, કુહાડી, ખીલી અને ટાંકણી ત્રણ વસ્તુ આપી છે, સૌથી ભારે વસ્તુ કઈ છે? કુહાડી, ત્યાં ખરાની નિશાની કરેલી છે, અને સૌથી હલકી વસ્તુ કઈ છે? ટાંકણી, ત્યાં ખોટાની નિશાની કરેલી છે। એવી રીતે આપણે આગળ જોઈએ, કાતર, પુસ્તક અને નોટબુકનો પાનો, તો એમાં સૌથી ભારે વસ્તુ કઈ છે? પુસ્તક, ત્યાં આપણે ખરાની નિશાની કરીશું, અને સૌથી હલકી વસ્તુ કઈ છે? કાગળ, ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું। એવી રીતે આપણે આગળ જોઈએ, લાકડું, પીંછું અને હેલ્મેટ, તો આ ત્રણેયમાં ભારે વસ્તુ કઈ છે? લાકડું, ત્યાં આપણે ખરાની નિશાની કરીશું, અને સૌથી હલકી વસ્તુ કઈ છે? પીંછું, ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું। એવી રીતે આગળ પથ્થર, ફૂલ અને દિવાસળી, તો ત્રણેયમાં ભારે વસ્તુ પથ્થર છે, ત્યાં આપણે ખરાની નિશાની કરીશું, અને સૌથી હલકી વસ્તુ દિવાસળી છે, ત્યાં આપણે ખોટાની નિશાની કરીશું। એવી રીતે આગળ ગ્લાસ, પાણીની બોટલ અને જગ, આ ત્રણેયમાં સૌથી ભારે વસ્તુ કઈ છે? જગ, તે આપણે ખરાની નિશાની કરીશું, અને સૌથી હલકી વસ્તુ કઈ છે? ગ્લાસ, તે આપણે ખોટાની નિશાની કરીશું। હવે આપણે આગળ નીચેની વસ્તુઓ માટે ચીચવા એટલે શીશો પર ત્યાં ક્યાં આવશે, ઉદાહરણ આપેલું છે, જુઓ અહીંયા તરબૂચ અને નારંગી, જે વસ્તુ મોટી હોય તે નીચેના ભાગ સાથે જોડવાની, અને જે વસ્તુ નાની હોય તેને ઊંચેના ભાગ સાથે જોડવાની, એટલે કે ભારે વસ્તુ હોય એ નીચે નમશે અને નાની વસ્તુ હોય એ ઊંચેનો ભાગ રહેશે, બરાબર ને? તો અહીંયા ઉદાહરણમાં જોઈએ, તરબૂચ એ ક્યાં જોડેલું છે? નીચેના ભાગ સાથે, કેમ? તરબૂચ નારંગી કરતાં મોટું છે વજનવાળું, એટલે નીચે નમી જશે, અને નારંગી
हल्की छे एटले ऊंचेना भाग साथे जोड़ेली छे। एवी रीते आपणे आगळ जोईए, માટલો અને પાણીની બોટલ છે તો આપણે માટલાને નીચેના ભાગ સાથે જોડીશું અને પાણીના બોટલને ઊંચેના ભાગ સાથે। એવી રીતે આગળ જોઈએ બોલ અને ફૂટબોલ, તો બોલ કરતાં ફૂટબોલ મોટો છે એટલે નીચેના ભાગ સાથે જોડીશું અને બોલ અલકો છે એટલે ઊંચેના ભાગ સાથે જોડીશું। એવી રીતે આગળ કુકર અને વાટકી, તો વાટકી કરતાં કુકર મોટું છે આપણે એને નીચેના ભાગ સાથે જોડીશું અને વાટકી નાની છે તો એ ઊંચેના ભાગ સાથે જોડીશું। એવી રીતે બૂટ અને કાસ્કો, તો બૂટ એ નીચેના ભાગ સાથે જોડીશું અને કાસ્કો ઊંચેના ભાગ સાથે જોડીશું। હવે આગળ નીચેની વસ્તુઓ માટે ચેચવા શીશો પર તે ક્યાં આવશે ઉદાહરણ આપેલું છે। હવે અહીંયા જુઓ જગ અને પ્યાલા આપેલા છે, તો પ્યાલા કરતાં જગ ભારે વસ્તુ છે તો એને નીચેના ભાગ સાથે જોડીશું અને પ્યાલા હલકા છે તેને ઊંચેના ભાગ સાથે જોડીશું। એવી રીતે આગળ અહીંયા ટમ્બલર છે, ટમ્બલર ડોલ કરતાં હલકા છે એટલે ઊંચેના ભાગ સાથે આવશે અને ડોલ એ નીચેના ભાગ સાથે આવશે। એવી રીતે અહીંયા એક ઈંટ છે, એ બે ઈંટ કરતાં વજન ઓછું હોય એટલે એ ઊંચેના ભાગ સાથે આવશે અને બે ઈંટ છે એ નીચેના ભાગ સાથે જોડીશું। એવી રીતે આગળ અહીંયા ત્રણ થેલી આપેલી છે, અહીંયા એક, તો ત્રણ થેલીને આપણે નીચેના ભાગ સાથે જોડીશું અને એક થેલીને આપણે ઊંચેના ભાગ સાથે જોડીશું। આપણે આગળ જોઈશું કોણ શું ઉચકશે, યોગ્ય રીતે બંધ બેસતું જોડો। અહીંયા ચિત્રો આપેલા છે, સામે વસ્તુ આપેલી છે, અહીંયા ઉદાહરણ પણ આપેલું છે। જો પહેલું ચિત્ર છે ચકલીનું, તો ચકલીને કોની સાથે જોડ્યું છે, પાન સાથે, ચકલી શું ઉચકશે, પાન। એવી રીતે આગળ ગધેડાનું ચિત્ર છે, તો આપણે ગધેડાના ચિત્રને શેની સાથે જોડીશું, સિમેન્ટની થેલી જોડે। એવી રીતે હાથીનું ચિત્ર છે નીચે, હાથીને શેની સાથે જોડીશું, લાકડાના ચિત્રની સાથે। એવી રીતે કૂતરો, કૂતરો શું ઉચકશે, બોલ, કીડી, સાકર। પછી છોકરાનું ચિત્ર છે, તો છોકરું શું ઉચકશે, થેલી। અને અહીંયા પોપટનું ચિત્ર છે, તો પોપટ શું ઉચકશે, મરચું। આપણે આગળ કોણ કયું વજન ઉચકશે, યોગ્ય રીતે બંધ બેસતું જોડો। અહીંયા એક પરિવાર આપેલો છે, મમ્મી, છોકરો, પપ્પા, છોકરી, એની સામે ચિત્રો આપેલા છે, 2 કિલો ખાંડની થેલી, 5 કિલો ચોખાની થેલી, 1 કિલો ઘીનો ડબ્બો અને 10 કિલો ઘઉંની થેલી। હવે કોણ કેટલું ઉચકશે એને આપણે એમની સાથે જોડવાની છે, વસ્તુ સાથે, બરાબર। તો અહીંયા મમ્મી છે, તો મમ્મી શું ઉચકશે, 5 કિલો ચોખા। છોકરો શું ઉચકશે, 2 કિલો ખાંડ। પપ્પા શું ઉચકશે, 10 કિલો ઘઉં। છોકરી શું ઉચકશે, 1 કિલો ઘી।